आसपासना क्षेत्रों में भूकंपना झटका अनुभवाया छे। भूकंप केन्द्र बिंदु हरियाणा फरीदाबाद पास होवानु सामे आव्यु। दिल्ली गुरुग्राम और नोएडा में पण भूकंपना झटका अनुभवाया। केन्द्र बिंदु पास भूकंपनी तीव्रता 4 नी होवानी जानकारी सामे आवी। नेशनल सेंटर फॉर सिस्मोलॉजी अनुसार दिल्ली एनसीआर में आवेला भूकंपनी तीव्रता 3.1 हती। भूकंपना आंचका साझे 4:08 आया, जो कि जानहानि कोई अहेवाल प्राप्त थया नथी। रविवार रजा होवाना कारणे लोको घरोमां हता, जो कि भूकंपना कारणे लोको घरमांथी बहार दौड़ी गया। आ पहेला 3 ऑक्टोबरे राजधानी दिल्ली और एनसीआर में भूकंपना आंचका अनुभवाया हता। સામયિક સભાનું સંબોધન કરતા સમયે એઆઈએમએમના ચીફ અસુદ્દીન ઓવૈસી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અંગે નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ગાઝા પટ્ટી પર ઇઝરાયલના હુમલા બાદ ગાઝામાં અત્યાર સુધીમાં 2200થી વધુ લોકોના મોત થયા। ઇઝરાયલ હમાસને ધમકી આપી, કહ્યું કે જ્યાં સુધી તે બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝા પટ્ટીને વીજળી, પાણી અને ખાદ્ય પદાર્થો પૂરા પાડવામાં આવશે નહીં। જેથી ઓવૈસી વડાપ્રધાન મોદીને ગાઝાના લોકોની મદદ કરવાની અપીલ કરી। ઓવિસે વધુમાં કહ્યું કે હું વડાપ્રધાન મોદીના ગાઝાના લોકો સાથે એકતા દર્શાવવા અપીલ કરું છું। તેમણે કહ્યું કે ભારતે ગાઝાના લોકોની મદદ કરવી જોઈએ। અઝુદ્દીન ઓવૈસીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક વિડીયો શેર કર્યો, લખ્યું કે અમે એક જીવંત સમુદાય છીએ, જ્યાં સુધી આપણે જીવિત છીએ દુનિયા જીવંત છે। और जालिम हुकूमत कह रही है कि तुम अब नॉर्थ गाजा से साउथ गाजा की तरफ चले जाओ। लोग बसों में जा रहे थे तो कल बसों पर बम डाल दिया गया। आज मालूम हुआ, अखबारात और मीडिया कहता है कि गाजा में 1537 फलस्तीनियों की जाने चली गई, जिसमें 500 बच्चे थे। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ નિવેદનમાં જણાવ્યું કે જે લોકો ઇઝરાયલ સામેના યુદ્ધમાં પેલેસ્ટીન સંગઠન હમાસનું સમર્થન કરી રહ્યા છે, તેઓ વાસ્તવમાં આતંકવાદને સમર્થન આપે છે। આસામના સીએમ માતા વિંધ્યવાસિનીના દર્શન કરવા વિંધ્યાચલ પહોંચ્યા, જ્યાં તેઓએ હમાસને સમર્થન ન આપવાની સલાહ આપી। તેમણે કહ્યું કે જે લોકો તેના સમર્થનમાં સરઘસ કાઢવા ઉભા છે તેમની સાથે કડક કાર્યવાહી કરવી જોઈએ। ઇઝરાયલ હમાસ યુદ્ધને લઈને દેશના ઘણા નેતાઓ ઇઝરાયલ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે। અગાઉ કોંગ્રેસે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને પેલેસ્ટાઇન સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હતો, જે અંગે નિવેદન આપતા સીએમ હિમંત બિસ્વા શર્માએ કહ્યું, કોંગ્રેસે આતંકવાદી હુમલાની નિંદા કરવી જોઈતી હતી, પછી પેલેસ્ટાઇન પર નિવેદન આપવું જોઈતું હતું। પાકિસ્તાનની જેમ કોંગ્રેસે પણ માત્ર પેલેસ્ટાઇનની વાત કરી હતી। જમ્મુ કાશ્મીરના પૂંછમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડી જવાની ધમકી આપી અને ઘરો પર પોસ્ટર ચોંટાડી દેવાયા, ઘરને ખાલી કરવાની ધમકી અપાઈ। જો આવું નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે। જીએસટીવી સોશિયલ મીડિયા વાયરલ થતા પોસ્ટની પુષ્ટિ નથી કરતું, પરંતુ પૂંછ વિસ્તારમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડી જતા રહેવાની ધમકી આપવામાં આવી અને ઘરો પર પોસ્ટર ચોંટાડી દેવાયા અને ઘરને ખાલી કરીને ધમકી આપી। જો આવું નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે તેવો દાવો થયો। આ પોસ્ટરને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ તેની જાણકારી પોલીસને આપી। પોલીસે પોસ્ટરને કબજામાં લીધા, આ કેસની તપાસ હાથ ધરાઈ છે। આ પોસ્ટર પર ઉર્દુમાં લખેલું છે, તમામ હિન્દુ અને સરકાર બિરાદરીના લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ જલ્દીથી જલ્દી વિસ્તારને ખાલી કરી દે, નહીતર તમારે ભોગવવાનો વારો આવશે। તેલંગાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી ત્યારે બીઆરએસ પાર્ટીએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો। બીઆરએસે જાહેર કરેલા તેના ઘોષણા પત્રમાં તમામ લાયક પરિવારોને 400 રૂપિયા ઘરેલુ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે। આ સાથે ચૂંટણી ઢંઢેરામાં જણાવવામાં આવ્યું કે રાયથુ બંધુ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને 10 રૂપિયાની સહાય મળતી હતી, જેને હવે વધારી 16,000 કરવાનો નિર્ણય કર્યો। 93 લાખ બીપીએલ કાર્ડ ધારક પરિવારોને કેસીઆર વીમા યોજના હેઠળ 5 લાખ રૂપિયાનો વીમો મળશે। હૈદરાબાદમાં જે લોકો પાસે પોતાની જમીન કે ઘર નથી તેવા લોકો માટે 1 લાખ 2 BHK મકાન તૈયાર કરવામાં આવ્યા છે। આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે 119 આવાસીય વિદ્યાલય પણ તૈયાર કરવાનું વચન આપ્યું છે। પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ અને ધારાસભ્ય અગ્નિમિત્રા પૌલે જણાવ્યું કે ભાજપના નેતા નિશિકાંત દુબે ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા પર પૈસા, લાંચ અથવા રોકડ લઈ સંસદના કેટલાક પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો। હિરનંદાની નામના વ્યક્તિ પાસેથી કેટલીક વસ્તુઓના બદલામાં મોઇત્રાએ સંસદ ભવનમાં કેટલાક પ્રશ્નો કર્યા હોવાનો ભાજપના નેતાએ દાવો કર્યો।
અગ્નિમિત્રા પોલે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે આ મામલામાં લાત લેવામાં આવી છે કે નહીં. આ મામલાની તપાસ કરવામાં આવે, જો આ વાત પુરવાર થાય તો મોવા મોઇત્રાને સંસદના પદ પરથી દૂર કરવા જોઈએ. हमारे भी वही प्रश्न है सांसद टीएमसी के सांसद महुआ मैत्रा जी से कि आज जो आपके ऊपर जो आरोप लगाया गया है भाजपा के सांसद निशिकांत दुबे जी ने जो लगाए हैं कि आप महुआ मैत्रा जी मिस्टर हीरा नंदानी से पैसा खाकर या गिफ्ट लेन देन में ये होकर आप प्रश्न करते हैं पार्लियामेंट में, पर्टिकुलरली कुछ कुछ प्रश्न, इसका जवाब तो आप नहीं दिए. आप दूसरा विषय में चले जा रहे. डीएम के द्वारा आयोजित महिला अधिकार सम्मेलन में कांग्रेस का पूर्व अध्यक्ष सोनिया गांधी शनिवार कहूं विपक्षी गठबंधन भारत संसद में ताजेतर में पसार थे महिला अनामत बिल ने लागू करने लड़से. तमिलनाडु मुख्य विधान एमके स्टालिन ने केन्द्र में सत्तारूढ़ बीजेपी की सरकार ने हटवा एकता माटे की अपील पुनरोच्चारण कर. सोनिया गांधी कहूं कि विपक्षी गठबंधन भारत मात्र एक चूंटणी गठबंधन नहीं परंतु एक वैचारिक गठबंधन है. आ कार्यक्रम में सोनिया गांधी, प्रियंका गांधी, महबूबा मुफ्ती और सुप्रिया सुले सहित विपक्षी गठबंधन भारत ने अग्रणी महिला नेताओं ने भाग लीधो हतो. कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा शनिवार लोकसभा और विधानसभाओं की एक तृतीयांश बैठकों माटे महिला अनामत कायदा ने तात्कालिक लागू करवानी मांग करी. प्रियंका गांधी कहूं महिलाओं ने हवे समय वेड़फानो नथी. प्रियंका कहूं कि आज सशक्तिकरण ने लईने घणी चर्चा थाय छे, तमाम राजकीय पक्षों महिलाओं ने मजबूत और सक्षम बनावानी वात छे, परंतु तेवो हजू पण मात्र मत माटे अमारी तरफ जुवे छे, जेथी महिला अनामत कायदो तात्कालिक लागू करवा प्रियंका गांधी मांग करी. साथ साथ राजकीय प्रक्रिया में सामेल थवु महिलाओं अधिकार गणाव्यु. शनिवार कांग्रेस सोनिया गांधी और प्रियंका गांधी, एनसीपी सुप्रिया सुले, जम्मू काश्मीर पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती, सीपीएम सुभाषिनी अली, तृणमूल कांग्रेस सुष्मिता देव ने डीएमके महिला अधिकार सम्मेलन में भाग लीधो हतो. आम आदमी पार्टी नेता राघव चड्ढाए जणाव्यु जम्मू काश्मीर राजौरी में अग्निवीर अमृतपाल शहीद थया त्यारे भाजपनी सरकारे कोई सैन्य सन्मान न आप्यु. त्यारे पार्थिव शरीर ने पंजाब लावामां आव्यु त्यारे मानसा जिल्लानी पोलीसने जाण थई अने त्यारे राज्य सरकारे तेमने सन्मान आपवानुं नक्की कर्युं. पंजाब सरकार अग्निवीर अमृतपाल सिंहना परिवारोने 1 કરોડ रूपियानी आर्थिक सहाय करशे. पंजाब पोलीसे तेमने सैन्य सन्मान साथे अंतिम विदाय आपी. अमे शरूआतथी कही रह्या छीए कि अग्निवीर योजना एक खतरनाक प्रयोग छे, तेनो अमल थवो जोईए नहीं, परंतु भाजप सरकारे तेना पर ध्यान न आप्युं. अग्निवीर योजना उतारवामां लागू करवामां आवी विपक्षी दल नेता द्वारा उठा शंकाओ साची पड़ी रही है. जब भाजपा सरकार ने शहीद अमृतपाल जी को, अग्निवीर अमृतपाल जी को कोई सैन्य सम्मान नहीं दिया, अंतिम श्रद्धांजलि नहीं दी, तब पंजाब पुलिस को, मानसा जिले की पंजाब पुलिस को जब यह बात पता लगी तो पंजाब पुलिस ने अंतिम विदाई के समय पूरे स्टेट ऑनर्स और राजकीय सम्मान देने का फैसला किया और उनकी अंतिम यात्रा पे पंजाब पुलिस ने सम्मान के साथ, राजकीय सम्मान के साथ उन्हें अंतिम विदाई दी. राजस्थान भाजपा नेता सतीश पुनिया जणाव्यु कि कांग्रेस तो आवी रीते मुद्दों उठावी रही है कि तेणे क्यारे सांसदों ने विधानसभा की चूंटणी लड़ावी नहीं. दरेक राजकीय पक्ष पोतानी रणनीति आधार पर काम करे छे, तेना पर सवाल उभा करवा खूब ज हास्यास्पद बात छे. राजकीय पक्षों चूंटणी जीतवा माटे मैदान में उतरे छे. राजस्थान में कांग्रेसना धारासभ्य विरुद्ध एंटी इनकम मसी छे अने माटे तेवो आवी बात करे छे. कांग्रेस पासे लायक उम्मीदवार अने मुद्दा नथी, परिणामे तेमणे चूंटणी में समस्याओनो सामनो करवो पड़े छे. राजस्थान विधानसभा की चूंटणी माटे भाजपे 7 उम्मीदवारों ने टिकीट आपी छे. कांग्रेस तो ऐसे सवाल उठा रही जैसे उन्होंने कभी सांसदों को लड़ाया नहीं होगा, कभी विधायकों को सांसद का, सांसद को विधायक का. तो कुल मिलाकर किसी भी पार्टी की अपनी रणनीति होती है, उस पर सवाल खड़े करना हास्यास्पद सी बात है. बहुत सारे लोग हैं जिन्होंने विधायक से सांसद का भी लड़ा, सांसद से विधायक का भी लड़ा है. पार्टी को अंततः चुनाव को जीतने की रणनीति के हिसाब से मैदान में जीतना है और ये हमारा अपना विशेषाधिकार है कि हम क्या क्राइटेरिया पार्टी के भीतर तय करते हैं, कैसे निर्णय करते हैं. निर्णय पर सवाल उठाना तो कांग्रेस का कोई धर्म है नहीं. मुझे लगता है कि वो ज्यादा बेहतर हो कि वो अपने बारे में ज्यादा फिक्र करें तो ठीक होगा. राजस्थान विधानसभा ने चूंटणी नजीक आ रही है तरह केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावते जणाव्यु भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा
राजस्थान आवशे अने कार्यकर्ताओ साथे बैठक करशे। आ साथे चूंटणी लक्षी तैयारीनी समीक्षा पण करवामां आवशे। भाजप संगठन आधार पर चूंटणी लड़नार राजकीय पक्ष छे। संगठननी दृष्टिए पण समीक्षा करवामां आवशे। भाजपने चूंटणीमां जीत अपावा माटे कार्यकर्ताओ पासेथी पण फीडबेक लेवामां आवशे। वडाप्रधान मोदीए पश्चिम राजस्थानमां चूंटणी प्रचारनो ब्यूगल फूक्यो ત્યારે જેપી નડ્ડાના માર્ગદર્શનથી સંગઠનને નવી દિશા અને વધુ મજબૂતી મળશે। રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠક માટે 25મી નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે। એક વિશેષ શ્રેણી કે કાર્યકર્તાઓ કે સાથમે વો તીન તીન જિલ્લો કે કાર્યકર્તાઓ કે ટોલીમે બે વાર ઉન સબસે સંવાદ કરેંગે। ચુનાવ કી તૈયારીઓ કી સમીક્ષા કરેંગે। ચુનાવ કે દ્રષ્ટિકોણ સે ક્યોંકી ભારતીય જનતા પાર્ટી સંગઠન કે આધાર પર સંગઠન કી શક્તિ કે આધાર પર ચુનાવ લડને વાલી પાર્ટી હૈ। ઇસ સંગઠન કે દ્રષ્ટિકોણ સે તૈયારીઓ કે જાયઝા લેંગે ઓર આને વાલે ચુનાવ મે વિજયશ્રી કો પ્રાપ્ત કરને કે લિયે સભી કાર્યકર્તાઓ સે ફીડબેક લે કરકે ઉનકો આગામી દિશા નિર્દેશ ઇસ દ્રષ્ટિકોણ સે પ્રદાન કરેંગે। વાત કરે તો મધ્યપ્રદેશના દાતિયામાં જાહેર રેલીને સંબોધન દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તેઓ સીએમ બન્યા એ પહેલા રાજ્યમાં બંદૂકની ગોળીઓ, અપહરણ, હત્યા અને સામૂહિક હત્યાકાંડ થયા હતા। ડાકુ લોકો સાથે મારપીટ કરતા મુખ્યમંત્રી બન્યા પછી ગ્વાલિયરમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમાં મેં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ડાકુ અથવા શિવરાજસિંહ રહેશે, બંને ક્યારે એક સાથે રહી શકશે નહીં। કોંગ્રેસ જ્યારે પણ સત્તામાં આવે છે ત્યારે માત્ર વિનાશ અને બગાડ જ કરે છે। એક સમયે દાતિયાની નગર કહેવામાં આવતું હતું, પરંતુ હવે શહેર બની ગયું છે। કમલનાથ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે તેમની સરકાર પાસે પૂરતા પૈસા નથી। જબ મેં મુખ્યમંત્રી બના નરોત્તમ જી આપકો યાદ હોગા બંદૂક કી ગોલિયાં અપહરણ उठा ले जाओ खड़े होकर भून दो शाम को ये बसों से उतार उतार कर मारते थे। बताओ डाकू मारते थे कि नहीं? अरे जोर से बताओ मारते थे कि नहीं? सामूहिक हत्याकांड होते थे कांग्रेस के राज में, सामूहिक हत्याकांड। और पुलिस अफसरों की एक बैठक की थी और एक ही बात कही थी कि मध्य प्रदेश में या तो डाकू रहेंगे या शिवराज सिंह चौहान रहेगा, दोनों एक साथ नहीं रह सकते। કોંગ્રેસ પાર્ટીએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે 30 ઉમેદવારોની પહેલી સૂચિ જાહેર કરી, ત્યારે પ્રદેશના ઉપમુખ્યમંત્રી ટીએસ દેવસિંહે અંબિકાપુરથી ટિકિટ આપવામાં આવી। આ વિશે વાત કરતા ટીએસ દેવસિંહે જણાવ્યું કે ટિકિટ આપવા બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર। પાર્ટીએ સર્વે બાદ કાર્યકર્તાઓની માંગને માન આપતા ફરીવાર એક મને તક આપી। 30 ઉમેદવારોની યાદીમાં કેટલાક નવા લોકોને પણ તક આપવામાં આવી છે। અમારી સરકારે 5 વર્ષમાં જે કાર્યો શરૂ કર્યા છે તેને આગળ લઈ જવા માંગીએ છીએ। ઘણા કાર્યો એવા છે જે કરી શકતા નથી અને જો લોકો ફરીવાર તક આપશે તો તેમને પૂરા કરીશું। નય પુરાને હે ઓર એસે હી ચલતા હે કે મિશ્રિત ટીમ હે ઓર પ્રયાસ હમ લોગ કે યહી હે કે જો કામ ચાલુ કિયા થા 5 સાલ પહેલે ઉસકો નિરંતર આગે બઢાતે રહે। કઈ ચીજ હે જો હુઈ હે, કુછ ચીજે હે જો નહી હુઈ હે, नई चीजें होंगी करने के लिए, ये सारे लक्ष्य हासिल करने के लिए मौका मांगना है। वो अलग अलग स्ट्रेटेजी रहती है पार्टी की। कांग्रेस ने भी रुक के नाम जारी किए, कांग्रेस ने भी मौका मिला कांग्रेस को देखने का कि कौन कौन प्रत्याशी हैं। अब हम उनके बाद जारी करने की स्थिति में है। वो उनको भी अवसर मिला है कि कुछ विधानसभाओं में वो कांग्रेस के प्रत्याशी घोषित होने के बाद अपना प्रत्याशी दे सके। હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા જયરામ ઠાકુરે જણાવ્યું કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને તેમને રાજકીય લાભ થાય તેવા મુદ્દા શોધી કાઢે છે। જાતિ આધારિત વસ્તી ગણતરી પણ આવો એક મુદ્દો છે। મારું માનવું છે કે જાતિ આધારિત જનગણના કરાવવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે। કોંગ્રેસ સર્વેની જે વાત કરી રહી છે તેનાથી સમાજમાં ભાગલા પડશે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। સમાજ અને દેશ માટે આ બિલકુલ પણ યોગ્ય નથી। इनको पहले यही स्पष्ट होना चाहिए कि सेंसिट अगर होता है तो केंद्र सरकार करती है। और जो सर्वे की बात कह रहे हैं तो सर्वे करने की बात है, लेकिन उससे लाभ क्या होगा? सिर्फ लाभ, ये लाभ से राजनीतिक दृष्टि से सोच रहे हैं, लेकिन इससे समाज में बहुत बड़ा डिवीजन होता है, इस बात को कभी इन्हें सोचा नहीं है।
और कांग्रेस की तो खास तौर से ये एक नीति रही है, नियत रही है कि समाज बट जाए लेकिन उनको राजनीतिक लाभ हो। राष्ट्रीय स्वयंसेवक संघ ना वड़ा मोहन भागवते संघ अने संलग्न जूथों ना सभ्यों ने हाकल करी पर्यावरण की सुरक्षा सामाजिक समरसता ने देश में परंपरागत कुटुंब व्यवस्था ने मजबूत करवा तरफ काम करवा हाकल करी। संगठने निवेदन में कहूं ते वो इस संघ साथे संकळायेला विविध संगठनों ने संकलन बैठक ने संबोधित करी। आ बैठक में संघ परिवार की 38 संस्थाओं ना 100 थी वधु स्वयं सेवकों भाग लीधो जेमा विविध सामाजिक मुद्दाओं पर चर्चा करवामां आवी। तेमणे 2025 में उजवामां आवनारा एसोसिएशन ने स्थापना की शताब्दी पहला संस्थाना नेटवर्क ने विस्तृत करवा पर ध्यान केन्द्रित कर्युं। संकलन बैठक में संघना वडाए गामडाओं अने ग्रामीण अर्थव्यवस्थाना विकास माटे स्थानिक एकमो द्वारा शुरू करायेला विविध प्रोजेक्ट्स की समीक्षा करी। भागवते केशव भवन खाते संघ की संलग्न संस्था सेवा भारती ने हॉस्टेल की मुलाकात लीधी हती। दिल्ली ना पर्यावरण मंत्री गोपाल राय जणाव्यु कि शियाळानी शुरुआत थता राजधानी में प्रदूषण नुं स्तर वधी शके छे तेने डांपवा माटे मुख्यमंत्री अरविंद केजरीवाले सूचवेला 15 पॉइंट ना एक्शन प्लान ने अमल में मुकवामां आवे। दिल्ली में केटलाक हॉटस्पॉट विस्तार शोधवामां आव्या छे जेने તેના માટે તે સ્પેશિયલ ટીમની રચના પણ કરવામાં આવી। આ વિશેષ ટીમ હોટસ્પોટ માટે બનાવેલા એક્શન પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આ સાથે પરાલીને ડીકમ્પોઝ કરવા માટે બાયો ડીકમ્પોઝનનું છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કેવી રીતે કરવામાં આવે તેના માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવશે। દિલ્હીમાં એન્ટી ડસ્ટ એટલે કે પ્રદૂષણને ઘટાડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે। આ સંયુક્ત કાર્યવાહીમાં 1000થી વધુ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં નોટિસ અને ચાલન જારી કરવામાં આવશે। દિલ્હી કે અંદર ડસ્ટ પોલ્યુશન કો કંટ્રોલ કરને કે લિયે પૂરે દિલ્હી મે એન્ટી ડસ્ટ કેમ્પેન જો હે વો ચલ રહા હે। જિતને હોટ સ્પોટ હૈ ઉન હોટ સ્પોટ્સ પર 13 ટીમે સ્પેશિયલ બનાઈ ગઈ હે ઓર વો જો 13 હોટ સ્પોટ કે લિયે અલગ અલગ જો એક્શન પ્લાન બનાયા ગયા ઉસ પે વો ફોકસ કર રહી હે। સાથ હી સાથ દિલ્હી મે જો પરાલી હે उसको गलाने के लिए बायो डिकम्पोजर के छिड़काव के भी शुरुआत जो है वो की जा चुकी है। दिल्ली के अंदर लोगों को जन जागरूकता के माध्यम से लोगों को प्रदूषण के बारे में कैसे अवेयर किया जाए कि हर व्यक्ति अपने हिस्से का जो प्रदूषण वो पैदा करता है उसको वो कंट्रोल करे, वो भी चेक करे। भारतीय वायुसेना तेनी 91मी वर्षगांठ नी उजवणी करी रही छे। आ ऐतिहासिक दिवसे गुवाहाटीमां एरपोर्ट स्टेशन खाते ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા હવાઈ પ્રદર્શન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસપી ધારકર દ્વારા કરવામાં આવ્યું। લોકો અને ખાસ કરી યુવાનો એરફોર્સ પ્રત્યે વધુ માહિતી મેળવી શકે તે માટે જોડવા માટે પ્રેરિત થાય એ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવે છે। સારંગ હેલિકોપ્ટર, એએલએચ ચિનુક, ડોનિયર, SU-30 અને રાફેલ એરક્રાફ્ટની મદદથી હવાઈ પ્રદર્શન કરવામાં આવ્યું। ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ VR ચૌધરી સંબોધનમાં જણાવ્યું કે જો ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના માર્ગ પર છે તો ભારતીય વાયુસેના શ્રેષ્ઠ દેશમાંથી એક હોવી જોઈએ। The Air Force has a presence all across the country and in fact we have operated in the northeast also ever since. In addition to just showcasing strength, more importantly we also showcase our presence. And we showcase the nature of equipment we use, and we will kind of both support as well as promote youth and youngsters in this area, especially in Guwahati and the areas around, to be that much more keen on joining the Air Force as well as the services, as the case may be. આથી દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવીમાં પણ વહેલી સવારથી ભક્તો ઉમટ્યા। વૈષ્ણોદેવી મંદિરનું 51 શક્તિપીઠ સમાવેશ થાય છે। સામાન્ય દિવસોમાં પણ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માં વૈષ્ણોદેવીના દરબારમાં શીશ ઝુકાવવા પહોંચતા હોય છે। તેવામાં નવરાત્રી પર વૈષ્ણોદેવી મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું, સાથે લાખો ભક્તોના ધસારાને લઈ તંત્ર પણ સુરક્ષાથી લઈ સુવિધાઓ સાથે સજ્જ બન્યું। ભક્તોમાં વૈષ્ણોદેવીના દર્શન કરી વિશ્વ કલ્યાણની કામના કરી। व्यवस्था ठीक है, अच्छी है। तकरीबन लाखों की संख्या में जो आज पहले नवरात्रे के दिन श्रद्धालु दिखाई दे रहे हैं जाते हुए पैदल, उनकी यात्रा भी मंगलमय हो और माता रानी सभी की मुराद पूरी करे। सुख शांति समृद्धि पूरे देश के लिए, विश्व के लिए मांगते हैं।
क्योंकि सनातन की ऐसी ही संस्कृति है, सर्वे भवन्तु सुखी ना, उसी के पैटर्न पर हम लोग चलते हैं। तो माता रानी सभी को सुख शांति समृद्धि प्रदान करे। जय माता दी। भगवान शिव नी नगर गणाता वाराणसी में नवरात्रि ने लई मंदिर में विशेष शृंगार थयो। वाराणसी में आवेला अष्टभुज मंदिर सवार थी भक्तों धसारो रह्यो। युक्रेन रशिया युद्ध ने लई इजरायल हमास युद्ध चाली रह्यु छे, तरे विश्व शांति की कामना करवामां आवी मंदिर में विशेष पूजा अर्चना नु आयोजन थयु। हमारे जो भक्त जो है सभी जो है जो इतनी आपदा आ रही है उस आपदा के निमित्त जो है इस बार जो है नौ देवी जो है हमारी जो है दुर्गा जो है हाथी पर सवार होकर आ रही हैं। जो भी आपदा विपत्ति होगा वह जो है उसको हरण के लिए आ रही हैं भगवती, जिसकी जो है उनकी जो है प्रस्थान जो होगा वह जो होगा जो है मुर्गे पे की सवारी जाएगी। इसलिए जो है ये सुख और समृद्धि का जो संकेत देते हुए ये सारी रात्र जो है आज से प्रारंभ हुआ है।